એક તરફ દેશમાં કોરોનાની ત્રીજી લેયર શરૂ થઈ ચૂકી છે ત્યારે મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે ગીર સોમનાથ જિલ્લામાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યારે ગંભીર બાબત તો એ હતી કે સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં આ પ્રકારનું આયોજન થયું અને નિયમોના તજાગરા ઉડ્યા હતા ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે રાજ્યકક્ષાની સોમ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં યુવાઓ અને મહિલાઓ જોડાયા હતા ભારત વિકાસ પરિષદ દ્વારા જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે સોમ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેને સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રસ્થાન કરાવ્યું હતું એક તરફ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે ત્યારે રોજ કોરોનાના હજારો કેસ આવી રહ્યા છે તેવા સમયે આ પ્રકારની ભીડ એકઠી કરતા કાર્યક્રમોનું આયોજન કેટલું યોગ્ય તે પણ એક સવાલ છે તો વળી આ કાર્યક્રમ સાંસદ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાય અને તેમાં કોવિડ ગાઈડલાઇનનું ઉલ્લંઘન થાય તે પણ ખૂબ ગંભીર બાબત કહેવાય આવા કાર્યક્રમો કોરોનાને આમંત્રણ આપવા સમાન હોય છે એક તરફ દેશમાં શરૂ થઈ ચૂકેલી કોરોનાની ત્રીજી લહેર દેશમાં ઓમિક્રોન વેરિયન્ટનો પણ મંડરાઈ રહેલો ખતરો રાજ્યમાં પણ સતત વધતા જતા કોરોનાના કેસ રાજ્ય સરકારે તમામ સરકારી આયોજનો કર્યા રદ ગીર જિલ્લામાં યોજાઈ સોમ મેરેથોન ભીડભાડવાળા કાર્યક્રમો કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવા સમાન ભારત વિકાસ પરિષદ દ્વારા કરાયું મેરેથોન દોડનું આયોજન સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ઉડ્યા ધજાગરા આવા આયોજનોને કોણે આપી મંજૂરી તે પણ એક સવાલ કરતા કાર્યક્રમો ગંભીર પરિણામ લાવી શકે છે કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે પણ વાયબ્રન્ટ સમિત સહિતના આયોજનો મોકૂફ રાખ્યા છે તો વિવિધ સરકારી કાર્યક્રમો પણ બંધ રાખવા માટે સૂચના આપી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા